સાબરકાંઠાના હિંમતનગરમાં જર્જરિત પાણીની ટાંકીને ધ્વસ્ત કરવામાં આવી છે. 13 સેકન્ડમાં ઓવરહેડ ટાંકી જમીન દોસ્ત થઈ ટાવરચોકમાં આવેલી પાણીની ટાંકીને પાલિકાએ તોડી પાડી છે. પોલીસ બંદોબસ્ત સાથે ઓવરહેડ ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી 9 લાખ લીટર પાણીની કેપેસિટી ધરાવતી અને 18 મીટરની ટાંકીને તોડવામાં આવી છે. 50 વર્ષ જૂની 1973માં શહેરમાં પ્રથમ ટાંકી બનાવવામાં આવી હતી. વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાયા છે. સંદીપ, જર્જરિત પાણીની ટાંકીને તોડવામાં આવી છે, શું વિગતો? જી ચોક્કસ, સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ આજથી 50 વર્ષ પહેલા બનાવવામાં આવેલી 1993માં શહેરમાં પ્રથમ ટાંકી બનાવવામાં આવી હતી, જે 9 લાખ લીટરનું પાણીની ક્ષમતા ધરાવતી 18 મીટર ઊંચી પાણીની ટાંકી આજે જમીનદોસ્ત કરવામાં આવી છે. હિંમતનગર ટાવર વિસ્તારની અંદર જર્જરિત પાણીની ટાંકી હતી અને તેને જર્જરિત થતા લઈને તંત્ર દ્વારા તેને નોન યુઝ કરવામાં આવી હતી અને આજે તેને નગરપાલિકા દ્વારા પોલીસ ચુસ્ત બંદોબસ્તની વચ્ચે જે હેડ જે ટાંકી છે તેને તોડી નાખવામાં આવી છે. માત્ર 13 સેકન્ડની અંદર આજે ઓવરટેક જે ટાંકી છે તેને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે અને તેના જે વિડીયો છે તે વી ટીવી સમક્ષ લાઈવ છે તે જોવા મળી રહ્યા છે. આભાર જાણકારી આપવા બદલ.